કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા રાજસભાના સાંસદ ગુજરાતનું ગૌરવ અને ભારતનું ભવિષ્ય અહેમદભાઈ પટેલ આજે આપણી વચ્ચે રહ્યા નથી અહેમદભાઈ પટેલ ગુજરાતમાં મોટી ખોટ પડી છે અહેમદભાઈ પટેલ એક એવા વ્યક્તિ હતા જે સમગ્ર દેશને કોંગ્રેસ પાર્ટીને કપેસી કપો મિલાવી લોકો સાથે કભેથી કપો મિલાવી એક સૂર એક અવાજ સાથે લોકોને સાથે મળીને કામ કરતા હતા અહેમદભાઈ પટેલને જવાથી કોંગ્રેસ પાર્ટીમાં મોટી ખોટ પડી છે એ ખોટ આજે નહીં પણ ક્યારેય પૂરા એવી નથી નાનામાં નાના કાર્યકરને એ અહેમદભાઈ પટેલ સાંભળતા અહેમદભાઈ પટેલ મારા બે થી ત્રણ વર્ષના ધારાસભ્ય પદમાં મારું રાજકીય ક્ષેત્ર માત્ર ને માત્ર ત્રણ વર્ષનું હોવા છતાંય એમને મારી સાથે દર મહિને એક વખત મને ફોલો કરતા મારા પર ફોન પણ આવતો અને ખબર અંતર પૂછતા એવા નાનામાં નાના કાર્યકરની દેખભાળ રાખતા આજે ગુજરાતને પંચ્યાસીથી સાલથી સમગ્ર દેશને પંચ્યાસીની સાલથી મળીને બે હજાર વીસ સુધી એમને સહયોગ કર્યો દેશને બેઠું કરવામાં એક પણ સૂત્ર કર્યું અને જ્યારે જ્યારે કોંગ્રેસની સરકારો થઈ ત્યારે એમને મુખ્યમંત્રી બનાવવામાં કે મંત્રીઓ બનાવવામાં કે કેબિનેટ મંત્રીઓ બનાવવા કે દેશની સંરક્ષણ સુરક્ષા માટેના જે કંઈ પ્રશ્નોના નિકાલ કરવામાં એમનો સહયોગ ફાળો રહેલો છે અને આપ અહેમદભાઈ પટેલને જવાથી ખરેખર કોંગ્રેસ પાર્ટીમાં નહીં પણ સમગ્ર ભારતમાં મોટી ખોટ પડી છે અને પરમપુરપાળું પરમાત્મા અને સદારામ બાપાને પ્રાર્થના કરું કે એમની દિવ્ય આત્માને શાંતિ આપે એમના પરિવાર પર આવેલી આફતને સહન કરવાની પણ શક્તિ